नमस्कार विद्यार्थी मित्रों, હું આપનો દોસ્ત આપની સમક્ષ આવી રહ્યો છું એક નવા વિડિયોની સાથે. આ વિડિયો બધા જ માટે ખૂબ જ ઉપયોગી બને એ માટે મેં આ ટ્રાય કર્યો છે, બરાબર છે? તો આ વિડિયો લેક્ચરની અંદર આપણે પ્લુરલ એટલે બહુવચન, બહુવચન કઈ રીતના બને છે એ હું તમને શીખવાડવા માંગુ છું, બરાબર છે? તો આપણે એક વચનમાંથી બહુવચન બનાવીએ તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી, શું ફેરફાર થાય, એ આ વિડિયો લેક્ચરની અંદર જોવા મળશે, બરાબર છે? અને તમને શીખવા મળશે એ પણ સરળતાથી અને જલ્દીથી યાદ રહી જાય એ પ્રમાણે. તમારે શું કરવાનું છે કે ધ્યાનથી વિડીયોને જોવાનું છે, બરાબર છે? વધુ સમય ન લેતા વિડીયો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા બહુવચન, બરાબર છે? તો હવે તમને પહેલાં બહુવચન એટલે શું એની જે ડેફિનેશન એટલે કે વ્યાખ્યા પહેલાં ખબર હોવી જોઈએ કે બહુવચન કોને કહેવાય. તો આપણે સામાન્ય રીતે કહીએ તો બહુવચન એટલે એક કરતાં વધારે નામ હોય ને એને બહુવચન કહેવાય, બરાબર છે? એક કરતાં વધુ વસ્તુ હોવી જોઈએ, બરાબર છે? એ કોઈ પણ વસ્તુ હોઈ શકે, પશુ પક્ષી પ્રાણી કોઈ પણ હોઈ શકે, બરાબર છે? પરંતુ એક કરતાં વધારે હોવું જરૂરી છે, બરાબર છે? એ તો એને આપણે બહુવચન કહેવાય. તો બહુવચનની ડેફિનેશન સમજવી જરૂરી છે, બરાબર છે? એક વચન એટલે ફક્ત એક જ વ્યક્તિ હોય, એક જ વસ્તુ હોય, કોઈ પણ એક પદાર્થ હોય કે કોઈ પણ વસ્તુ એક હોય તો એક વચન કહેવાય, અને એક કરતાં વધારે હોય એને બહુવચન કહેવાય, બરાબર છે? તો બહુવચનની ડેફિનેશન જોઈએ તો એક કરતાં વધુ વસ્તુઓ, પશુ પક્ષીઓ જે એમનું નામ હોય એ બધાને શું કહેવાય આપણે? બહુવચન કહેવાય. એટલે એક કરતાં વધારે હોવું જરૂરી છે, એને આપણે ઇંગ્લિશમાં પ્લુરલ કહીએ. તો ગુજરાતીમાં એને શું કહેવાય છે? બહુવચન, બરાબર છે? એક્ઝામ્પલ જોઈએ તો વધુ સરળતાથી સમજાય. છોકરો, છોકરો એક જ નામ છે, બહુવચન કરવું છે તો શું કરવાનું? છોકરાઓ ઓ આવ્યું એટલે તમારું થઈ ગયું બહુવચન. અહીંયા એક અને અહીંયા એક કરતાં વધારે આવી શકે, બરાબર છે? એક્ઝામ્પલ જોઈએ છોકરી. અહીંયા છોકરી ફક્ત એક જ છોકરીની વાત કરી છે, અહીંયા છોકરીઓ એટલે ઘણી બધી આવી શકે, બરાબર છે? એમાં બે આવી શકે, દસે આવી શકે, પચાસ આવી શકે, કેટલી, બરાબર છે? એ પ્રમાણે તો બહુવચનનું જે એનો કોન્સેપ્ટ છે ક્લિયર થઈ ગયું. હા, તો શું ધ્યાન રાખવાનું કે એક કરતાં વધારે હોય તો એને બહુવચન કહેવાય. તો એ રીતના ઇંગ્લિશમાં પણ આપણે ધ્યાન રાખવાનું છે, બરાબર છે? ઇંગ્લિશ ગુજરાતીની સાથે ઇંગ્લિશ ઇંગ્લિશ પણ શીખતા જશો તો સરળતાથી સમજાશે, બરાબર છે? એટલે પહેલાં ગુજરાતીમાં જાણવું જરૂર છે ને પછી એ પ્રમાણે એને ઇંગ્લિશમાં જોવાનું છે, બરાબર છે? તો હવે હવે જોઈએ એના કેટલાક નિયમો છે, બરાબર છે? આપણે કોઈ પણ નામ હોય, બરાબર છે, એ નામને બહુવચનમાં ફેરવું હોય તો કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડશે, કયા કયા એવા નિયમો લાગુ પડે જે આપણે જાણવા જરૂરી છે અને ધ્યાનમાં રાખવા પડે, બરાબર છે? તો સૌથી પહેલાં જોઈએ એક નિયમ. પહેલાં છે જાતિવાચક નામ. જાતિવાચક એટલે જાતિ એટલે પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે જાતિવાચક નામ એટલે શું. જાતિવાચક નામ એટલે કે સમગ્ર જાતિનો આખા વર્ગનો ઉલ્લેખ કરતો હોય ને એવા નામને શું કહેવામાં આવે છે? જાતિવાચક નામ, બરાબર છે? દાખલા તરીકે ગાય. ગાય એટલે બધી જેમાંથી ગાયનો આખો જે વર્ગ આવે આખું બધી ગાયો આવી શકે એનું ચોક્કસ પ્રોપર નામ નહીં કહી શકાય, બરાબર છે? એ પ્રમાણે વિદ્યાર્થી લઈએ, છોકરી લઈએ, માણસ લઈએ, બરાબર છે, એવા જાતિવાચક નામ આપણે લઈ શકીએ, બરાબર છે? ચોપડી પણ આવી શકે એ પ્રમાણે, બરાબર છે? એટલે કે આખા સમગ્ર જાતિ વર્ગનો ઉલ્લેખ કરતો હોય તેવા નામને જાતિવાચક નામ કહેવાય. તો હવે આપણે શું ધ્યાન રાખવાનું છે કે એવું જાતિવાચક નામ આવે તો આપણે બહુવચન બનાવવું છે તો શું કઈ રીતના શું કરવું તો આપણે બહુવચન બને? તો તમારે ધ્યાન રાખવાનું છે કે જાતિવાચક નામ આવે ત્યારે એને એસ લગાડવાથી બહુવચન બનશે. શું લગાડવાનું છે? એસ. જે નામ આવે એને પાછળ તમે એસ લગાડી દેશો એટલે બહુવચન બની જશે. સમજાયું કમ્પ્લીટ ક્લિયર? શું કે જાતિવાચક નામ હોય એને શું લગાડવાનું? એસ લગાડવાનું છે, બરાબર છે? એક્ઝામ્પલ દ્વારા જોઈએ તો સરળતાથી સમજાય. અહીંયા પહેલાં એક્ઝામ્પલ આપેલું છે અ ડોગ. ડોગ એક કૂતરો, બરાબર છે? એ આખી જાતિનો ઉલ્લેખ કરે છે. અહીંયા લાસ્ટમાં કયો અક્ષર છે? જી, બરાબર છે? ડી ઓ જી. એટલે આપણે આનો દાખલા તરીકે ડોગ છે એનું બહુવચન બનાવવું છે તો આપણે પાછળ શું લગાડશું? એસ, એટલે બહુવચન થઈ જશે ડોગ્સ, બરાબર છે? એટલે અ ડોગનું બહુવચન શું થશે? ડોગ્સ. ધ્યાનમાં શું રાખવાનું? જ્યારે એક વચનમાંથી બહુવચન બનાવીએ ને ત્યારે જે પણ આર્ટિકલ લાગ્યો હોય એ નીકળી જાય, બરાબર છે? આર્ટિકલનો ઉપયોગ બહુવચનમાં થતો નથી. એ આર્ટિકલ જે એક વચનની અંદર આવે તે બહુવચનમાં ના આવે. એટલે ડોગનું બહુવચન શું થશે? ડોગ્સ. પછી એ પ્રમાણે બીજું જોઈએ અ ચેર. ચેર એટલે ખુરશી થઈ, બરાબર છે? આ ચેર એ પણ જાતિ જ જાતિવાચક નામ છે, બરાબર છે? તો ચેર એટલે એનું બહુવચન બનાવું છે શું કરવાનું? ચેર્સ, સી એચ એ આઈ આર એસ. અહીંયા એસ તમને જોવા મળે છે એટલે આપણે નિયમ પ્રમાણે એસ લગાડવાથી બહુવચન બને છે ને. અહીંયા ડોગમાં પણ એસ લગાડ્યો, ચેરમાં પણ એસ લગાડ્યો એટલે બહુવચન બની ગયું. એ પ્રમાણે એક બીજું એક્ઝામ્પલ લીધું છે કે અ બોય એટલે છોકરો, એ પણ જાતિવાચક નામ છે તો એને આપણે શું લગાડવાનું? એસ, એટલે તમારું બહુવચન થઈ જશે. સમજાયું કે જાતિવાચક નામ હોય ત્યારે શું લગાડવાનું છે? એસ લગાડવાનું છે. એસ લગાડવાથી તમારું બહુવચન બની જશે આ પ્રમાણે ડોગ્સ, ચેર્સ અને બોયસ, બરાબર છે?
હવે બીજો એક નિયમ છે કે જે નામ હોય બરાબર છે એ નામને છેડે બરાબર છે સોક્સ હોવો જરૂરી છે અને સોક્સ હોય ત્યારે તમારે શું લગાડવાનું છે યસ આ સોક્સ એટલે મેં તમને ટૂંકમાં યાદ રાખવા માટે બરાબર છે બનાવ્યું છે એટલે આનો કોઈ એવો કોઈ મિનિંગ કશું કંઈ એવું થયે નથી પરંતુ આપણે યાદ કઈ રીતના એ આપણે મહત્વનું છે બરાબર છે આપણા મગજની અંદર યાદ રહેવું જોઈએ બરાબર છે તો અહીંયા સોક્સ એટલે એસ એચ ઓ એક્સ ચાર અક્ષરો યાદ રહેશે કયા કયા એસ એચ ઓ એક્સ સોક્સ હોય ત્યારે શું લગાડશું એસ ધ્યાનમાં રહેશે ને શું હોય ત્યારે સોક્સ હોય ત્યારે ઈએસ લગાડવાનું એટલે કે કોઈ પણ નામ હોય એનો છેલ્લો અક્ષર જોવાનો બરાબર છે લાસ્ટમાં આ ચાર અક્ષરોમાંથી આપ્યો હોય ત્યારે ઈએસ લગાડી દેવાનું એટલે તમારું બહુવચન કમ્પ્લીટ બરાબર છે એક્ઝામ્પલ જોઈએ અ બસ બસમાં કયો અક્ષર છે એસ એસ અહીંયા આપેલો છે ને તો અહીંયા એસ છે તો કે હા તો એસના આધારે શું થશે બસીસ થયું બસીસ એટલે શું લગાડ્યું અહીંયા ઈ એસ બસનું બસીસ થયું બરાબર છે એ પ્રમાણે બીજું એક્ઝામ્પલ જોઈએ લાસ્ટમાં કયો અક્ષર છે એસ અ ક્લાસ તો લાસ્ટમાં એસ છે તો કે હા ચાર અક્ષરમાંથી એસ આવે છે તો એને શું લગાડશું આપણે ઈ એસ ક્લાસનું થશે ક્લાસીસ બરાબર છે ક્લાસ એટલે એક વર્ગખંડ અને ક્લાસીસ એટલે વર્ગખંડો બરાબર છે એ પ્રમાણે પછી બીજું એક એક્ઝામ્પલ જોઈએ અ બેન્ચ લાસ્ટમાં કયો અક્ષર છે તો કે એચ બરાબર છે તો એચ છે તો કે હા સોક્સની અંદર આ ચાર અક્ષરો યાદ જ રાખવાના છે કમ્પ્લેટ બરાબર છે એટલે આપણે વારે ઘડીએ જોવાની જરૂર પડે નહીં એટલે તો શું લગાડીશું ઈ એસ બરાબર છે એટલે તમારું બહુવચન થઈ ગયું બસીસ ક્લાસીસ અને બેન્ચીસ પડી ખબર શું આ બે વસ્તુ યાદ રાખવાની જો બેમાંથી એક નિયમ યાદ રાખશો એટલે બે બે કમ્પ્લીટ થઈ જશે બરાબર છે દાખલા તરીકે સોક્સ હોય ત્યારે શું લગાડવાનું ઈ એસ અને ના હોય ત્યારે એસ પડી ખબર એવી રીતના સોક્સ હોય ત્યારે શું લગાડશો ઈ એસ લગાડશો અને એની સિવાયનું હશે ત્યારે એસ લગાડવાનું બે નિયમો કમ્પ્લીટ થઈ ગયા બરાબર છે ફરી એકવાર બોલું છું ધ્યાન દઈ રાખજો કે સોક્સ હોય ત્યારે ઈ એસ લાગશે અને ના હોય ત્યારે એસ લગાડવાનું તો તમારું બહુવચન કમ્પ્લીટ બરાબર છે હવે આગળ જોઈએ બીજો એક નિયમ છે એમાં તમારે વાયને ધ્યાનમાં રાખવાનું છે બરાબર છે વાયવાળો નિયમ તો જો જે પણ નામ હોય નાઉન હોય બરાબર છે એને છેલ્લો અક્ષર કયો હોય વાય હોય બરાબર છે અને વાયની પહેલાંનો અક્ષર વ્યંજન હોય વ્યંજન એટલે તો ખબર છે ને શું જે પાંચ સ્વરો આવે એની સિવાયના અક્ષરોને વ્યંજન કહેવાય બરાબર છે તો એ ઈ આઈ ઓ યુ સિવાયના અક્ષરો એ બધા વ્યંજન કહેવાશે તો આપણા નિયમમાં એવું છે કે છેલ્લો વાય હોવો જોઈએ અને વાયની પહેલાંનો અક્ષર વ્યંજન હોવો જોઈએ ત્યારે આપણે આઈ ઈ એસ લગાડવાનું છે આ બે વસ્તુ કમ્પલસરી હોય તો આપણે આઈ એસ થશે પરંતુ તમારે ધ્યાન શું લગાડવાનું આઈ એસ કે લગાડો ત્યારે આ જે વાય છે એને શું કરવાનો કાઢી મૂકવાનો પછી આઈ એસ લગાડવાનું છે એટલે તમારો રિસ્ક કમ્પ્લીટ એટલે ધ્યાનમાં રાખવાનું એ કે વ્યંજન પ્લસ વાય હોવો જોઈએ ત્યારે આઈ એસ થશે બરાબર છે વાયને કાઢીને કે આપણે આઈ એસ લગાડી દેવું ઉદાહરણ દ્વારા જોઈએ તો અ બેબી બી એ બી વાય લાસ્ટમાં બી છે તો કે હા બી પહેલાંનો અક્ષર જોવાનો વાય હોવો જરૂરી છે પરંતુ એને આગળનો અક્ષર પણ જોવો જરૂરી છે એના ધ્યાનમાં રાખીને જ લખવાનું છે બરાબર છે તો વાય છે એટલે વ્યંજન જે વાય છે બરાબર છે અને એને પહેલાંનો અક્ષર બી એ શું થયો વ્યંજન થયો ત્યારે આપણે નિયમ પ્રમાણે શું કરવાનું છે વાયને કાઢી કાઢવાનો અને એની જગ્યાએ આઈ ઈ એસ લગાડવાનું છે એટલે બી એ બી આઈ ઈ એસ બેબીસ અ બેબીનું શું થશે બેબીસ પડી ખબર શું કરવાનું વાય છે એને કાઢીને આઈ એસ લગાડવાનું છે બીજું એક એક્ઝામ્પલ જોઈએ સ્ટોરી અ સ્ટોરી તો લાસ્ટમાં કયો અક્ષર છે તો કે વાય વાયની પહેલાંનો અક્ષર કયો છે પ્રત્યેક વ્યંજન થયો તો જે વાય છે એને શું કરશું કાઢી મૂકશું અને એની જગ્યાએ શું લખશું આઈ ઈ એસ એટલે એસ ટી ઓ આર આઈ ઈ એસ સ્ટોરીસ થયું બરાબર નિયમ પાકો થયો શું કે લાસ્ટમાં વાય હોવો જોઈએ અને વાયની પહેલાંનો અક્ષર વ્યંજન હોવો જોઈએ ત્યારે આઈ એસ થશે બરાબર છે હવે બીજો એક નિયમ જોઈએ બીજો એ વાયવાળો છે આ બંને કોમ્બિનેશનમાં છે એટલે એક હોય તો બીજો નહીં હોય અને બીજો હોય તો એ ના હોય બરાબર છે એટલે અહીં આમાં કેવો છે કે જો છેલ્લે વાય હોય ને જો વાયની પહેલાં સ્વર આવે ત્યારે શું કરવાનું એમ થાય બરાબર છે વ્યંજન હોય તો અમે આઈ એસ કરશું પરંતુ વાય હોય ને વાયની પહેલાં સ્વર હોય ત્યારે શું કરવાનું સ્વર એ પ્રોબ્લેમ થાય બરાબર છે તો છેલ્લો વાય હોય અને વાયની પહેલાંનો સ્વર હોય ત્યારે કશું નહીં એસ જ લગાડી દેવાનો છે ફક્ત બરાબર છે આગળના નિયમ પ્રમાણે આપણે જોયું હતું એ પ્રમાણે એટલે આ જ્યારે વાય હોય અને વાયની પહેલાંનો અક્ષર સ્વર આપ્યો હોય ત્યારે શું લાગશે ક્રિયાપદને આપણે જે નામ છે એને એસ લગાડવાથી બહુવચન બનશે એનું એક્ઝામ્પલ જોઈએ તો સૌથી પહેલાં છેલ્લો કયો અક્ષર છે દેખો છેલ્લો વાય વાયની પહેલાંનો અક્ષર કયો છે ઓ સ્વર થયો કે વ્યંજન આ ઓળખતા આવડવું જોઈએ બરાબર છે એના આધારે થશે તો આ ઓ છે શું કહેવાશે
સ્વર થયો કહેવાશે, એ ઈ આઈ ઓ યુ, બરાબર છે? આ સ્વર પાંચ સ્વરોમાંથી આવ્યો ને, હા, ત્યારે શું કરવાનું, એસ લગાડી દેવાનું છે, બરાબર છે? એટલે આમાં આમાં બંનેમાં ફરક શું છે ખબર પડી, કે આની અંદર આ જે અક્ષર આગળ વાયની પહેલાંનો અક્ષર જોવાનો, વાયની પહેલાંનો અક્ષર આમાં જો વ્યંજન હોય ત્યારે આઈ એસ હશે, અને વાયની પહેલાંનો અક્ષર જો સ્વર હોય ત્યારે એસ લાગશે, એટલે બંને નિયમો તમારા પાકા થઈ જાય. એટલે એક નિયમ આવડે તો બીજો નિયમ આવડી જાય. પર આગળનું એક એક્ઝામ્પલ જોઈએ, ટોય. અ ટોય એટલે લાસ્ટમાં કયો અક્ષર છે, તો કે વાય, અને વાયની પહેલાંનો અક્ષર કયો છે, ઓ, એટલે સ્વર થયો, હા, તો 100% શું લાગશે, એસ, એટલે ટોયનું શું થશે, ટોયસ, રમકડાઓ, હા, ટોય એટલે રમકડા થાય ને, આમાં ટોયસ એટલે રમકડાઓ, બરાબર છે? એ પ્રમાણે ટોય એટલે છોકરો અને છોકરાઓ, પડી ખબર? એટલે બે નિયમ યાદ રાખવાના કયા, વ્યંજન પ્લસ વાય હોય ત્યારે આઈએસ, અને સ્વર પ્લસ વાય હોય ત્યારે એસ. આ શોર્ટમાં જ યાદ રાખશો એટલે તમને તમારું જે બહુવચન છે કમ્પ્લીટ થઈ જશે, બરાબર છે? બીજું આગળ જોઈએ તો લાસ્ટમાં તમને ઘણી જગ્યાએ એવા નામ આવે કે લાસ્ટમાં તમને એફ અથવા એફી જોવા મળશે, બરાબર છે? તો એફ અથવા એફી જોવા મળે ત્યારે શું કરવાનું છે, ત્યારે જે એફ અથવા એફી છે એની જગ્યાએ આપણે વીઈ એસ લગાડવાથી બહુવચન બનશે. શું લગાડવાથી? વીઈ એસ લગાડવાથી બહુવચન બનશે, બરાબર છે? પરંતુ ધ્યાન શું રાખવાનું છે, અહીંયા વી ના આવે, બરાબર છે? અહીંયા જે એફ કે એફી હોય ને એને કાઢી મૂકીને આપણે વીઈ એસ લગાડવાનું છે, એટલે વીને કાઢીને નહીં આવશે, બરાબર છે? સોરી, એમાં ભૂલ છે, બરાબર છે? અહીંયા વી નહીં આવે, પરંતુ શું આવશે, હજી વી ચેકી કાઢું છું, બરાબર છે? તમારે ધ્યાનમાં શું રાખવાનું, બરાબર છે? જે એફ અથવા એફી છે હોય ત્યારે વી એસ લગાડવાનું છે, પણ ધ્યાનમાં રાખવાનું કે જે આ એફ અથવા એફી છે એને કાઢીને વીઈ એસ લગાડવાનું છે. ફરી એકવાર બોલું છું, ધ્યાન રાખજો, એચ અથવા એફી હોય, એફ અથવા એફી હોય ત્યારે વી એસ લગાડવાનું, પરંતુ ધ્યાન રાખવાનું કે એફ અથવા એફીને કાઢીને વીઈ એસ લગાડવાનું છે. એક્ઝામ્પલ જોઈએ, સૌથી વધારે સરળ થયો સમજાય તમને, અ લોફ, એલ ઓ એ એફ, લાસ્ટમાં કયો અક્ષર છે, એફ દેખાય છે, તો કે હા, તો આપણે એનું બહુવચન કરવાનું છે, તો શું, એલ ઓ એ વીઈ એસ, વીઈ એસ લાસ્ટમાં લગાડ્યું, તો કે હા, એટલે વી એસ લગાડવાથી બહુવચન થઈ ગયું, લોવ્સ, બરાબર છે? પડી ખબર? એ પ્રમાણે એફ અથવા એફ હોય તેને કાઢી મૂકીને વીઈ એસ લગાડવાનું છે. એ પ્રમાણે એક બીજું એક્ઝામ્પલ જોઈએ, અ લીફ, લીફ એટલે પાંદડું, બરાબર છે? લાસ્ટમાં કયો અક્ષર છે, તો કે એફ, તો શું કરવાનું, એફને કાઢીને આપણે વીઈ એસ લગાડશું, એલ ઈ એ વીઈ એસ, બરાબર છે? એટલે લીફનું શું થશે, લીવ્સ એટલે પાંદડાઓ, એફ અથવા એફીને કાઢીને વીઈ એસ લગાડવાનું, બરાબર છે? એટલે તમારે શોર્ટમાં યાદ રાખવાનું કે એફ એફી આવે તો કાઢી મૂકવાનું, એની જગ્યાએ શું લગાડવાનું, વીઈ એસ, શું લગાડશો, વીઈ એસ, પણ ધ્યાનમાં રાખવાનું કે એફ અથવા એફીને કાઢી મૂકવાનું, એટલે તમારું બહુવચન થઈ જશે, બરાબર છે? કમ્પ્લીટ થઈ ગયો નિયમ, થયો? હા, તો ચલો આગળ જોઈએ. એમાં તમારે બે એક અપવાદ છે, એ અપવાદ યાદ રાખવાના, એમાં નિયમ નથી લાગતો, તો એ કમ્પ્લીટ યાદ જ રાખવાના, બરાબર છે? તો એવો અપવાદ કયું છે જોઈએ. એનું એક એક્ઝામ્પલ છે, અ રૂપ, રફ, બરાબર છે? આર ડબલ ઓ એફ, તો અહીંયા આ નિયમ પ્રમાણે લાગતો નથી, પરંતુ એસ લાગે છે, બરાબર છે? આ એક અપવાદ છે, બરાબર છે? એટલે આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું, અને આપણે એ નિયમ પ્રમાણે લાગતો નથી, બરાબર છે? પછી એ પ્રમાણે બીજું જોઈએ, ચીફ, ચીફ લાસ્ટમાં કયો અક્ષર છે, તો કે એફ, તો જે આ ચીફ છે ને, તો આપણે એફ છે કાઢીને વીઈ એસ લગાડવાનું એવું નથી, આમાં અપવાદ છે એટલે માટે, બરાબર છે? કારણ કે એની પર આ રૂલ્સનો ઉપયોગ નથી થતો, એટલે અહીંયા અપવાદમાં આપણે એ કમ્પ્લીટ યાદ જ રાખવું પડે, એટલે ચીફનું થશે ચિપ્સ, બરાબર છે? એસ લાગશે, બરાબર છે? એટલે આ બંને નિયમો, આ નિયમ છે એ યાદ રાખવાના છે, અને બે અપવાદ યાદ રાખવાના છે, એટલે તમારા આ નિયમ કમ્પ્લીટ થઈ જશે, બરાબર છે? બહુવચન નામો, અનિયમિત, એટલે તમારે એમાં જે નિયમો જોઈએ ને એ નિયમોનો કોઈ પણ ઉપયોગ થશે નહીં, એનું તમારે યાદ જ રાખવું પડશે, બરાબર છે? એમાં આપણે કે વીઈ એસ લગાડીએ, એસ લગાડીએ, આઈ એસ લગાડીએ એવું કશું જ લગાડવાનું નથી, બરાબર છે? એટલે આ કમ્પ્લીટ તમારે તૈયાર કરી દેવાના. તો સૌથી પહેલાં જોઈએ મેન, હું તમને સરળ રીતે સમજાવું છું કઈ રીતના આવડી જશે, બરાબર. દેખો, અ મેન છે, તો મેનનું બહુવચન કરવું છે, તો કે હા,
તો આ મેન આને મેન વંચાય ને આને મેન વંચાય, પરંતુ આપણે ધ્યાન શું રાખવાનું કે એ આવે ત્યારે ઈ લગાડ દેવાનું, એટલે આપણું બહુવચન થઈ જશે. એમ એ એન એટલે માણસ અને એમ ઈ એન મેન એટલે માણસો, એનો ઉચ્ચાર બંનેનો સરખો થાય છે, બરાબર છે, પરંતુ સ્પેલિંગમાં જરીક અલગ આવે છે. એની જગ્યાએ શું યાદ રાખશું, ઈ એટલે તમારું બહુવચન થઈ જશે, મેન તો મેન, બરાબર છે. એ પ્રમાણે બીજું એક્ઝામ્પલ જોઈએ, ચાઇલ્ડ, ચાઇલ્ડ એટલે બાળક, સી એચ આઈ એલ ડી, ચાઇલ્ડ છે, બરાબર છે. હવે એનું બહુવચન શું થશે, ચિલ્ડ્રન. અહીંયા આપણે એસ કે ઈએસ કે આઈએસ કે એવું કશું લાગશે નહીં, એનું અનિયમિત રૂપ છે, બરાબર છે. એટલે ચાઇલ્ડનું શું થશે, ચિલ્ડ્રન. એટલે લાસ્ટમાં તમારે આર ઈ એન લગાડવાનું, ચિલ્ડ્રનને શું લગાડશો, આર ઈ એન, બરાબર છે. એટલે તમારું થઈ જશે ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન, મેનનું બહુવચન મેન, ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન. આગળ જોઈએ ફૂટ, તો એફ ડબલ ઓ ટી ફૂટ છે, પગ, બરાબર છે. તેનું આપણે બહુવચન જોઈએ છે તો ફીટ થશે, એફ ડબલ ઈ ટી ડબલ ઓ છે, એના જગ્યાએ શું કરી કાઢવાનું, તમારે એ કરી કાઢવાનું, એટલે તમારું કમ્પ્લીટ પાક્કું. ફૂટનું શું થશે, ફીટ. ફૂટનું બહુવચન શું થશે, ફીટ. પડી ખબર, મેનનું બહુવચન મેન, ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન અને ફૂટનું બહુવચન ફીટ. એ પ્રમાણે દેખો ઓક્સ બળદ, બરાબર છે. તો એનું બહુવચન જોઈએ તો ઓક્સને શું લગાડવાનું છે, ઈ એન, ઓક્શન. બહુવચન શું થશે, ઈ એન એટલે ઓક્શન થઈ જશે, બરાબર છે. એટલે યાદ રાખવાનું કે ઓક્સનું બહુવચન ઓક્શન. પછી માઉસ, માઉસ એટલે એક ઉંદરની વાત છે, આપણે બહુવચન કરવું હોય ઉંદર તો માઇસ, બરાબર છે. માઉસનું શું કરવાનું છે, માઇસ, એમ આઈ સી ઈ. આ ખાસ યાદ રાખજો, માઉસનું બહુવચન શું થશે, માઇસ. માઉસનું બહુવચન થશે માઇસ. પછી દેખો ટૂથ, ટી ડબલ ઓ ટી એચ, ટૂથ એટલે આપણે જે દાંત કહીએ એ, તો અહીંયા દેખો ટી ડબલ ઈ ટી એચ, ટીથ એટલે દાંત, બરાબર છે. આપણે દાંત એમ નહીં કહેવાય પણ એનું દાંત જ કહે છે, તો એ બહુવચન યાદ રાખવાનું કે ટૂથનું બહુવચન ટીથ. અહીંયા જે રીતના ડબલ ઓ હતું તેની જગ્યાએ ડબલ ઈ કર્યું, તો અહીંયા પણ યાદ રાખવાનું, ડબલ ઓ આવે તો ડબલ ઈ કરવાનું, એટલે બહુવચન થઈ જશે, બરાબર છે. પછી દેખો અ વુમેન, તો ડબલ્યુ ઓ એમ એન, મેનનું બહુવચન આવડે તો વુમેનનું આવડી જાય, તો એમ ઈ એન, આપ એમ એ એન છે ને, એની જગ્યાએ શું લગાડવાનું, એમ ઈ એન, એટલે તમારું બહુવચન થઈ જશે અ વુમેન. તો ડબલ્યુ ઓ એમ એ એન, તો વુમેનની અંદર ડબલ્યુ ઓ એમ ઈ એન, બરાબર છે. બંનેનો ઉચ્ચાર સરખો છે, પ્રોનાઉન્સીએશન, બરાબર છે. એટલે એ ખાસ યાદ રાખવાનું છે, એટલા નામો આ યાદ રાખજો, બરાબર છે. અનિયમિત બહુવચન છે કે જેના આપણે પેલા રૂલ્સ પ્રમાણે લાગતું નથી, એટલા કમ્પ્લીટ તમારે તૈયાર રાખવાના છે. ફરી આગળ જોઈએ, કેટલાક નામ બહુવચનમાં જ વપરાય છે, બરાબર છે. તો એ જોઈએ, બહુવચનમાં કેટલા જ વપરાય, તો એમાં જોઈએ કયા એવા નામો છે, ગુડ, બરાબર છે. એટલે આપણે સામાન હોય તો એને ગુડ એ બહુવચનમાં વપરાય છે, બરાબર છે. પછી બીજો દેખો, કસ્ટમ્સ એટલે રીતરિવાજો, આપણા જે ધાર્મિક રીતરિવાજો હોય, બરાબર છે, સમાજના જે પણ રિવાજો હોય તેને કસ્ટમ્સ કહેવાય, બરાબર છે. તો આ કસ્ટમ્સ એ બહુવચનમાં જ વપરાય છે, બરાબર છે. એ પ્રમાણે સીઝર્સ, સીઝર્સ એટલે કાતર, અહીંયા કાતરો એવી રીતના ના કહેવાય, બરાબર છે. આ બહુવચન જ નામ છે, બરાબર છે. એટલે આ બહુવચન સીઝર્સ કાતરો એમ કહી શકાય, પરંતુ આપણે આજે બહુવચન માટે જ વપરાય, અમે ખાલી એક માટે વપરાય નહીં, બરાબર છે. એક માટે વાપરીએ તો અહીંયા એસ નહીં આવે, એવું નહીં, અહીંયા સીઝર્સ એનો સ્પેલિંગ છે એ પ્રમાણે જ આવશે, બરાબર છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, સીઝર્સ એટલે કાતર. પછી થેન્ક્સ, આભાર પણ અહીંયા એસ લાગે છે થેન્ક્સની અંદર, બરાબર છે. એ પણ બહુવચનમાં વપરાય છે. પછી દેવો સ્પેક્ટેકલ્સ, સ્પેક્ટેકલ્સ એટલે ચશ્મા, આપણે ચશ્મા છે એ પણ અહીંયા આપણે બહુવચનની અંદર જ વપરાવાનું છે. પછી ગ્લાસીસ, ગ્લાસીસ એ પણ ચશ્મા થયો, એ પણ બહુવચનમાં વપરાય છે. એટલે જે આ નામો છે, ગુડ્સ, કસ્ટમ્સ, પછી સીઝર્સ, થેન્ક્સ, સ્પેક્ટેકલ્સ, ગ્લાસીસ, આ બધા નામો શેમાં વપરાય છે, બહુવચનની અંદર વપરાય છે, બરાબર છે. હવે દેખો, કેટલાક નામ એકવચન અને બહુવચનમાં બદલાતા નથી, એકવચન અને બહુવચન બંનેમાં સેમ ટુ સેમ જ રહે, બરાબર છે. એવા કેટલાક નામો છે, ખાસ તમારે યાદ રાખવાના છે. ડઝન, આ ડઝન પણ એકવચન અને બહુવચન બંનેમાં સરખો વપરાય, બરાબર છે. આમ તમે જુઓ, ડઝન એટલે તો આપણે બાર નંગ આવે, બરાબર છે, પણ એક ડઝન, બે ડઝન એમ કહીએ ને આપણે, તો એ રીતના એકવચનની અંદર આવે છે, બરાબર છે. અને બહુવચનમાં પણ એ બંને સેમ જ આવે. પછી અસીપ, આ સીપનું બહુવચન સિપત થાય છે, ખાસ ધ્યાન રાખજો. સીપ એટલે ઘેટું છે ને, આપણે ઘેટાઓ કહેવાય ને, તો એને બહુવચન સિપત થાય છે, બરાબર છે. પછી ડિયર, ડિયર એટલે હરણ કહીએ ને આપણે, ડી ડબલ ઈ આર, ડિયરનું બહુવચન પણ ડિયર જ થાય છે. પછી એક ફિશ છે, ફિશનું બહુવચન પણ ફિશ થાય છે, એ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે.
એટલે આ જે બહુવચન જે અપવાદ હોય ને એ ખાસ યાદ રાખવાના, કારણ કે આમાં આપણે કોઈ રૂલ્સ પ્રમાણે કંઈ લાગતું નથી, બરાબર છે. એટલે આ તમારે યાદ રાખવાનું છે, ડઝન, સીપ અને ડિયર, બરાબર છે. મને સંપૂર્ણ આશા છે કે મેં જે તમને એકવચન અને બહુવચનનો જે ડિફરન્સ સમજાવ્યો, બરાબર છે, એકવચનમાંથી બહુવચનમાં ફેર શું શું ધ્યાન રાખવું એ બધું જરૂરી છે અને એ તમારે મગજમાં ધ્યાનમાં રાખવાનું છે, તો તમારું બહુવચન કમ્પ્લીટ થઈ જશે, બરાબર છે. મને સંપૂર્ણ આશા છે કે મેં જે સમજાવ્યું તમને એનાથી સંતુષ્ટ થયો હશે અને તમને કંઈ પણ શીખવા મળ્યું હશે. ઓકે, થેન્ક યુ.